એટલે હંમેશા તમે શુભમાં રહ્યો ને તો અંતે એ શુભ ઘૂંટાય, અને શુભ જ્યારે ઘૂંટાય ત્યારે શુદ્ધ રૂપે પરિણમે. ગોઈંગ બેક ટુ ધેટ, કે તમે કીધું ને આપણે સંસ્કાર દ્રઢ બને, પણ તમારાથી ગુસ્સો થઈ ગયો રાઈટ હવે, એ વખતે બી તમને ખબર હોય કે ખોટું થઈ રહ્યું છે, થઈ ગયા પછી બી ઇમિડિયેટલી ખબર પડે કે ખોટું થઈ ગયું છે, પણ થઈ ગયું છે, પણ તો બી સંસ્કાર દ્રઢ પડે. બીકોઝ પડે ને, તમે કર્યા જ કરો છો ને, પણ યુ રિયલાઈઝ, તમે જાણો છો જાણીને તમે દ્રઢ કરો છો, કેમ કે પસ્તાવો થાય તો બી દ્રઢ, કે કારણ કે બનીશું તમારે, તમે ગુસ્સો કર્યો બરોબર એ વખતે, અને તમે જાણ્યું કે આ ગુસ્સો મેં કર્યો એ બરોબર નથી કર્યો મેં, ખરું, પણ તમે ગુસ્સો તો કરો, પછી ફરી વાર એવો પ્રસંગ બને ફરી તમે ગુસ્સો કરવાના છો, પણ યુ ડોન્ટ જસ્ટિફાય ધેટ ગુસ્સો, યુ રિયલાઇઝ કે ઇટ ઇઝ, હા, જસ્ટિફાય ના કરો તો તમારું એક કર્મ થોડું હળવું બંધાય, પણ સંસ્કાર તો પડી જ ગયો ને, ગુસ્સાનો સંસ્કાર તમે પાડ્યો. આ પ્રસંગ આવો પ્રસંગ જ્યારે બી આવે ત્યારે તમારે ગુસ્સો થાય છે એ સંસ્કાર છે તમારો, થાય છે શબ્દ તમે વાપરો ને ત્યારે તમારો એની અંદર જે ઉપયોગ છે ને એ ઉપયોગ નથી રહેતો, તમારી જાગૃતિ નથી રહેતી, તમારું ધ્યાન નથી રહેતું એમાં, તમારું મન નથી રહેતું એમાં, થઈ જાય છે તો એ સંસ્કાર છે. જે વસ્તુ થઈ જાય ને સહજ રીતે એ સંસ્કારને કારણે થઈ જાય. ઇવન ધો યુ રિયલાઇઝ, હા, એ રિયલાઇઝ તમે કરો છો, પણ એ રિયલાઇઝ કર્યા પછી એમાં ફેરફાર નથી કરતા તમે એ વસ્તુમાં ફેરફાર નથી કરતા, કે મારે આવું નિમિત્ત મળે તો ગુસ્સો નહીં કરું એની હું જાગૃતિ રાખીશ, એવું તમે નથી કરતા. તમે એમ કહો કે આ વસ્તુ જ્યારે બને ત્યારે મારે ગુસ્સો નહીં કરવાનો એવી જાગૃતિ હું રાખીશ, અને એ તમે ઘૂંટ્યા કરો, અને પછી જ્યારે એવું બને અને ત્યારે ગુસ્સો ન કરો તમે, થતો હોય ત્યારે પણ એને રોકો, તો એ સંસ્કાર તમે ઢીલો કરો છો, પછી એ સંસ્કાર તમારો ધીમે ધીમે ભૂસાઈ જાય અને નવો સંસ્કાર પડે કે આવી પરિસ્થિતિમાં ગુસ્સો નહીં કરવાનો. ગુસ્સાની વાત કરી ને એના કરતા વધારે જે અઘરું હોય ને તો લોભ છે. લોભ થઈ રહ્યો છે આપણને ખબર છે, પણ છતાં કર્યા કરીએ. લોભ છે, માયા છે, માન છે, સૌથી અઘરામાં અઘરું માન છે, એ ઓળખાતું પણ નથી. તમને માન કશાયનું ઉદય તમે ઓળખી પણ નહીં શકતા, એટલે બધા કશાયોની વાત છે. ક્રોધ એવું છે, જ્યારે સમજાયું છે એટલે ક્રોધની વાત કરી, બધા કશાયો. ગિરીશભાઈ, એટલા માટે તો આલ્કોહોલ એનિમિસ પ્રોગ્રામ છે, એમાં જે આખો ભેદ છે આ તમે જે કીધું ને એનાથી તમને છૂટા પાડે અને ચેન્જ કરાવે તો જ થઈ શકે, નહીં તો પછી એમાં ને મારું છું પ્રોબેબિલિટી ધ સેમ થિંગ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે. એક્ઝેક્ટલી. આવી ગયું? આવી ગયું. પ્રશ્ન એ છે કે ઘણી વખત ખ્યાલ છે આપણને કે આવી પરિસ્થિતિની અંદર આવો આપણો પ્રતિભાવ હોય છે તો શું કરવું, એ પરિસ્થિતિને દૂર રહેવું. હા, એવી પરિસ્થિતિ ઊભી જ નહીં થવા દેવી, અને એવી થઈ હોય ત્યારેથી દૂર ભાગી જવાનું. તમને ખબર છે કે આ ફાયર લાગવાનો છે, એક શબ્દ બોલીશ તેમાંથી ભડકો થવાનો છે. દૂર જાઓ, દૂર થતા જાઓ, એને દૂર કરી દો. એટલે એવું તમે કરી શકો, તમે આ જાગૃતિ છે, તમને પહેલેથી ખબર પડી ગઈ છે, કારણ કે એવી પરિસ્થિતિ તમારે પહેલા તમે અનુભવી છે, અને એમાં આ તમારા રિએક્શન હતા, પ્રતિભાવ હતો તમારે, અને તમને નહોતો ગમ્યા. નાવ યુ હેવ સિમિલર સિચ્યુએશન, સો વોટ યુ વોન્ટ ટુ ડુ વિથ ધેટ, યુ સ્ટે અવે ફ્રોમ.